નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી જોબ શ્રેતા યુટ્યુબ ચેનલ પર. તો જો તમે એક નોકરીની તલાશમાં હોય અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો મારા ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે મારા ચેનલ પર હું જોબ રિલેટેડ માહિતી અને કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું મટીરિયલ દરરોજ અપલોડ કરતો રહું છું. તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી લો, જેથી જ્યારે પણ મારા યુટ્યુબ ચેનલ પર નવો વિડીયો અપલોડ કરું તેનો નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો, હમણાં ઘણા દિવસથી મારી તબિયત સારી નથી એટલે વિડીયો અપલોડ કરી શકતો ન હતો. આજે પણ તબિયત થોડી ખરાબ છે, તો પણ મારાથી બને એટલી ટ્રાય કરી અને આ વિડીયો અપલોડ કરું છું. આ મોડલ પેપરમાં આપણે 63 પ્રશ્નો કવર કરવાના છે, તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો. તો હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈઓ અનુસાર તાલુકા પંચાયતની સમિતિમાં કઈ સમિતિનો ઉલ્લેખ સાચો નથી? તો આ પ્રશ્નનો જવાબ છે સી, શિક્ષણ સમિતિનો ઉલ્લેખ. પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં મહાનગરપાલિકાઓને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી? તો આ પ્રશ્નનો જવાબ છે બી, 2011માં. પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં પંચાયતોને સૌથી વધુ અનુદાન રાજ્ય સરકારના કયા વિભાગ તરફથી મળે છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, શિક્ષણ વિભાગ તરફથી. પ્રશ્ન નંબર 4, કઈ સમિતિની ભલામણને આધારે દેશમાં અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો થયો? તો આ પ્રશ્નનો જવાબ છે એ, ભુરિયા સમિતિ દ્વારા. પ્રશ્ન નંબર 5, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત માટે સેક્રેટરીની નિમણૂક કયા સ્તરની પંચાયતમાં કરવામાં આવી છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, ઉપરોક્ત તમામ, એટલે કે ગ્રામ પંચાયતોમાં, જિલ્લા પંચાયતોમાં અને તાલુકા પંચાયતોમાં. પ્રશ્ન નંબર 6, છેલ્લા 3 વર્ષમાં કોઈ ગુનો ન બનેલો હોય તેવા ગામોને શું નામ આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, પાવન ગામ. પ્રશ્ન નંબર 7, ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું હતું? તો આ પ્રશ્નનો જવાબ છે સી, 26/11/1949. ના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, નાયબ મુખ્યમંત્રી. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, સંપત્તિનો અધિકાર છે તે મૂળભૂત અધિકાર નથી. પ્રશ્ન નંબર 10, જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી પોતાની વાર્ષિક અહેવાલ કોને સુપ્રત કરે છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, રાષ્ટ્રપતિને. પ્રશ્ન નંબર 11, જેનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હોય તેવી કઈ પ્રાચીન નદીમાં નર્મદાનું પાણી રેડી સજીવન કરવામાં આવી છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, સરસ્વતી નદી. પ્રશ્ન નંબર 12, ક્યુ શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, અલંગ. પ્રશ્ન નંબર 13, કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, ઉત્તર ગુજરાતમાંથી. પ્રશ્ન નંબર 14, ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, ખેરના વૃક્ષમાંથી કાથો પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 15, ઈસબગુલના વેપારનું મહત્વનું મથક ક્યુ છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, ઊંઝા. પ્રશ્ન નંબર 16, તમાકુની ખેતી કયા જિલ્લામાં વધુ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, ખેડા. પ્રશ્ન નંબર 17, ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, માંડવીમાં. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, વેરાવળ. પ્રશ્ન નંબર 19, ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, ખનિજ તેલ. પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી કયા જિલ્લાને સમુદ્ર કિનારો સ્પર્શે છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, કચ્છને. પ્રશ્ન નંબર 21, મીઠી વીરડી કયા પ્રોજેક્ટ માટે વિચારણામાં છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, અણુ ઉર્જા વિદ્યુત મથક માટે. પ્રશ્ન નંબર 22, કર્કવૃત ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાંથી. પ્રશ્ન નંબર 23, કચ્છના મોટા રણમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, લાણાસરી. પ્રશ્ન નંબર 24, ઘરેલુ વપરાશમાં વપરાતો ક્ષાર કયો છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, NaCl, એટલે કે મીઠું. પ્રશ્ન નંબર 25, આલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, નર્મદા નદીમાં. પ્રશ્ન નંબર 26, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, પુષ્પાવતી. પ્રશ્ન નંબર 27, પ્રાચીન સમયમાં દંડાકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ આજે કયા નામે ઓળખાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, ડાંગ.
પ્રશ્ન નંબર 28, ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, ખાનમ વિસ્તાર. પ્રશ્ન નંબર 29, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, અમરકંટક. પ્રશ્ન નંબર 30, દહેજ અને ઘોઘા વચ્ચે શરૂ થનાર ફેરી સર્વિસ કયા નામથી ઓળખાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, રો અને રો ફેરી સર્વિસ.